जय मामादेव तना एजुकेशनल कैंपस गोंडल। हूँ मीताबा परमार, इंग्लिश टीचर। अपने लास्ट लेक्चर में जोयुं के यूनिट फोर अ वंडरफुल क्रिएशन नी अंदर ईश्वरशील माताનો एक अद्भुत सर्जन करवा थई रह्युं छे। त्यारे ते माताના શરીરની અંદર એક 6 હાથની જોડ મૂકવા માંગે છે અને 3 આંખની જોડ મૂકવા માંગે છે। તો આજે આપણે જે જગ્યાએથી સ્કીપ કર્યો તો વિડિયો ત્યાંથી ફરીથી શરૂઆત કરશું। આજે આપણે પેજ નંબર 42 પરના બીજા પેરેગ્રાફથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। નો ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી। પ્રોબ્લેમ એટલે સમસ્યા ના, આ હાથની જોડ છે તે મારા માટે કોઈ સમસ્યા નથી। It is the three pairs of eyes that the mothers have to them। માતાના શરીરની અંદર આંખની ત્રણ જોડ હોવી તે મારા માટે સમસ્યારૂપ છે। Lord looked puzzled। puzzled એટલે મૂંઝાયેલા, looked એટલે દેખાયા। ભગવાન છે, ઈશ્વર છે, તે મૂંઝાયેલા દેખાણા કે માતાની અંદર 6 હાથની જોડ તો ઉમેરી શકાશે પણ આંખની ત્રણ જોડ કઈ રીતે ઉમેરવી તે તેમના માટે સમસ્યારૂપ હતું। ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ। સ્ટાન્ડર્ડ એટલે એક આદર્શ, મોડેલ એટલે મૂર્તિ ઓફ અ મધર, મધર એટલે માતાની। ઓહ, અરે તમે એક અદ્ભુત, એક આદર્શ માતાની મૂર્તિ સર્જન કરવા જઈ રહ્યા છો। બટ થ્રી પેર્સ ઓફ આઈઝ, થ્રી પેર્સ ઓફ આઈઝ, આંખની ત્રણ જોડ, વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ। ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડ્યો, દેવદૂતને તેમાં રસ પડ્યો। અરે, શું તમે એક માતાની આદર્શ મૂર્તિ બનાવવા જઈ રહ્યા છો પણ આંખની ત્રણ જોડ શા માટે? દેવદૂતને તેમાં રસ પડ્યો। વન પે ધેટ સીઝ, એક આંખની જોડ, સીઝ એટલે જોઈ શકે, હર ચિલ્ડ્રન તેના બાળકને, થ્રુ ક્લોઝડ ડોર, બંધ દરવાજામાંથી, બંધ દરવાજામાંથી માતા તેમના બાળકને જોઈ શકે। અનધર પે ટુ લુક, અને બીજી છોડ જોઈ શકે, એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, અને બીજી છોડ બાળકને જોઈ શકે અને કહે, આઈ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજુ છું, હું સમજુ છું, એન્ડ આઈ લવ યુ, અને હું તને પ્રેમ કરું છું, વિધાઉટ, વગર અટરિંગ અ વર્ડ, અટરિંગ એટલે બોલ્યા વગર, અ વર્ડ એટલે શબ્દ, એક પણ શબ્દ બોલ્યા વગર માતા તેના બાળકને જોઈ શકે અને કહી શકે કે હું તમને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું। એન્ડ ધ થર્ડ પે, અને ત્રીજી છોડ, ટુ સી ઓલ સિક્રેટ, સિક્રેટ એટલે ગુપ્ત અથવા રહસ્ય, થિંગ્સ એટલે વસ્તુ અથવા વાત, વિધાઉટ ઓપનિંગ, ઓપનિંગ એટલે ખોલ્યા વગર, ધેમ એટલે તેમ, અહીંયા લેવાનું છે આંખને, આંખને ખોલ્યા વગર તે તેમના બાળકની બધી જ ગુપ્ત વાતોને સમજી શકે। એક જોડ તેના બાળકને બંધ દરવાજામાંથી જોઈ શકે, જ્યારે બીજી જોડ છે તે તેના બાળકને એક પણ શબ્દ કહ્યા વગર કહી શકે કે હું તને સમજુ છું અને હું તને પ્રેમ કરું છું, જ્યારે ત્રીજી જોડ છે એ તેના બાળકના જે ગુપ્ત વાતો છે તેમને આંખ ખોલ્યા વગર જ કહી શકે અને જાણી શકે। લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરી, ધ એન્જલ એટલે દેવદૂત, દેવદૂતે વિનંતી કરી, લોર્ડ ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ગો ટુ એટલે જાઓ, બેડ એટલે પથારીમાં, એટલે કે અહીં એમ કહેવા માંગે છે કે ભગવાન
તમે સુઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ, ટ્રબલ એટલે શ્રમ, મહેનત, ઇન અ સિંગલ ડે. સિંગલ ડે એટલે એક જ દિવસમાં, તમે એક જ દિવસમાં આટલો શ્રમ કરશો નહીં. દેવદૂતે વિનંતી કરતા કહ્યું કે હે ભગવાન, તમે સુઈ જાઓ, તમે એક જ દિવસમાં આટલો શ્રમ કરશો નહીં. આઈ કેન નોટ, હું સુઈ શકીશ નહીં. હી રિફ્યુઝ, રિફ્યુઝ એટલે ના પાડવી, હી એટલે ભગવાને, ભગવાને ના પાડતા કહ્યું કે હું સુઈ શકીશ નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, ઓલમોસ્ટ એટલે મોટા ભાગનું, કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કર્યું છે, ધ વર્ક એટલે કામને, મેં મારા કામને મોટા ભાગે પૂર્ણ કર્યું છે. આઈ હેવ પુટ, પુટ એટલે મૂકવું, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, આઈડિયાઝ એટલે કલ્પનાઓને, મેં મારી કલ્પનાઓને આ મૂર્તિની અંદર સારી રીતે કંડારી છે અને હવે મારું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઇન્ટુ ધીસ મોડેલ, મોડેલ એટલે મૂર્તિ, મેં આ મૂર્તિની અંદર મારી બધી જ કલ્પનાઓને કંડારી છે અને આ કામને મેં સંપૂર્ણ કર્યું છે. નાવ ધીસ મધર હીલ, હીલ એટલે સાજું થવું, હરસેલ્ફ એટલે પોતાની જાતે, વેન સી ઇઝ સિક, સિક એટલે બીમાર, જ્યારે તેણે બીમાર થશે ત્યારે તે પોતાની જાતે જ સાજી થઈ જશે. સી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ, સી વુડ બી એબલ એટલે સક્ષમ, ટુ ફીડ એટલે ખવડાવવા માટે, અ ફેમિલી એટલે પોતાના કુટુંબને, ઓફ સિક્સ મેમ્બર્સ પોતાના કુટુંબના છ સભ્યોને ખવડાવવા માટે હવે તે સક્ષમ છે. ઓનલી ઓન હાફ ઓફ કિલો ઓફ કેરેટ, માત્ર અડધો કિલો કોબીમાંથી તે પોતાના પરિવારના છ સભ્યોને હવે ખવડાવવા માટે તે સક્ષમ છે. એન્ડ સી વુડ મેનેજ, મેનેજ એટલે સંભાળવું, અ ચાઇલ્ડ બાથ, બાળકનું સ્નાન, પ્લે એટલે રમત, સ્ટડી એટલે અભ્યાસ, ફૂડ એટલે ખોરાક, એન્ડ સ્લીપ, સ્લીપ એટલે ઊંઘ અથવા નિંદ્રા, વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે મિજાજ, ગેટિંગ એટલે ગુમાવ્યા વગર, તેમના મિજાજને ગુમાવ્યા વગર માતા પોતાના બાળકનું સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને નિંદ્રાને સંભાળી શકે છે. તો આપણે આજના આ વિડીયોમાં આ પાઠનો બીજો ભાગ છે તે સંપૂર્ણ કર્યો છે. હું આશા રાખું છું કે તમને આ પાઠ સારી રીતે સમજાયો હશે. તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર જે નવા સ્પેલિંગ આવે છે તેનો ઉલ્લેખ પણ કર્યો હશે. જય મામાદેવ.